વાસુકી વિદ્યાલય દ્વારા મોટાપર સંલાપ સંવાદી શરૂ કરું છું. આપણે આજે કલ્શોની અંદર પાઠ 7 એક ચલાવે ગયો કૂદો. હવે આપણે એ જ પ્રકારની કાચે રમત રમવાની છે. તો સૌપ્રથમ આપણે પેજ નંબર 112 પર મિત્રો જોઈ ચાલો ગાઈએ દીધું. હવે આપણે જો લંકા તારીસાની આ વાળું તમે આગળ બુકમાંથી જો એને ગીત ગાજો. પછી ત્યારબાદ કીધું છે રમો છોટા હનુમાન. હવે હું સૂચના પ્રમાણે તમને જેમ કહું એમ તમે તમારી રીતના કરવાનો ઘરે પ્રયત્ન કરજો. એક મેદાનમાં 8-10 ફૂટ લાંબી દોરી દોરો. એ લીટી પર એક સાથે 4-5 મિત્ર ઉભા રહો. બંને પગ એવી રીતે ભેગા રાખો કે જેથી બંને પગ એકબીજાને સ્પર્શેલા હોય. હવે તમારા શિક્ષક પૂછશે લંકામાં તો જાસે કોણ? 5 મિત્ર એક સાથે બોલશે અમે જશું ભાઈ અમે જશું. પછી શિક્ષક બોલશે ફતે કરો ભાઈ ફતે કરો. શિક્ષક એવું બોલે ત્યારે બધા મિત્ર એક સાથે કૂદશે. જે સૌથી લાંબુ કૂદ્યો હોય તે વિદ્યાર્થી અલગ ઉભો રહેશે. આમ વર્ગના બધા વિદ્યાર્થીઓને 4-5 જૂથમાં રમાડીને દરેક જૂથના વિજેતા નક્કી થશે. ત્યારબાદ દરેક જૂથના વિજેતાઓનું એક જૂથ બનશે. આ જૂથ પણ એવી જ રમત રમશે. આ વખતે વિજેતાનું જૂથ સમૂહમાં બોલશે લંકામાં તો કોણ જશે. ત્યારે વર્ગના બીજા બધા વિદ્યાર્થીઓ એક સાથે બોલશે તમે જશો ભાઈ તમે જશો. આ જૂથ પણ એક સાથે કૂદશે. જે વિદ્યાર્થી લાંબુ કૂદશે અને તેનો કૂદકો હનુમાન કૂદકો કહેવાશે. એક જૂથના વિજેતા 4 ફૂટ કૂદે છે. એ જ જૂથના બીજા વિદ્યાર્થીઓ 3.5 ફૂટ કૂદે છે. ત્યારબાદ બીજા જૂથના આવે છે તેના વિજેતા 3 ફૂટ કૂદે છે. એવું થાય ત્યારે વિજેતા જૂથમાં કોને કોને રાખવા જોઈએ તેની ચર્ચા શિક્ષક સાથે કરો. આવું તમારે તમારા મિત્ર સાથે રમવાનું છે. હવે ત્યારબાદ કીધું છે નીચે બે બે શબ્દ આપ્યા છે. આ બંને શબ્દ પૈકી એકનો ઉપયોગ કરી પહેલા એક વિદ્યાર્થી બનાવો ત્યારબાદ બંને શબ્દનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો. હવે પહેલા આપણે ઉદાહરણ આપ્યું છે નદી અને ઊંડી. નદી અને ઊંડી એવો બે શબ્દ આપ્યા છે. તો પહેલું વાક્ય એમ બનશે અમે નદીમાં નાહ્યા. પછી એનું બીજું વાક્ય શું બનશે અમે ઊંડી નદીમાં નાહ્યા. હવે એવી જ રીતના આપણે અહીંયા જે વાક્ય આપેલા છે એને બનાવવાનું છે. તળાવ અને ઊંડું છે તો પેલા અહીંયા લખીશું ગામમાં તળાવ છે. તો હવે અહીંયા શું લખીશું ગામમાં ઊંડું તળાવ છે. બંને શબ્દનો ઉપયોગ થઈ જવો જોઈએ તળાવ અને ઊંડું. તો ગામમાં તળાવ છે ને ગામમાં ઊંડું તળાવ છે. હવે ત્યારબાદ દરિયો અને છે ઊંડો તો છે સોમનાથ માં દરિયો છે. ગિરનારમાં ગાઢ છે.
નંબર છે. ત્યારબાદ છે લાંબો અને ટૂંકો. હવે આ બે ના આધારે આપણે શબ્દ વાક્ય બનાવીશું. મે અજગર લાંબો જોયો, અથવા તો આમ પણ લખી શકાય, મે લાંબો અજગર જોયો. હવે આપણે લખીશું મે ખૂબ જ લાંબો અજગર જોયો. ત્યારબાદ છે દૂર અને હવે તો આપણે લખીશું ગામ દૂર છે. તો લખીશું અહીંયા ગામ દૂર છે અને રસ્તો ખૂબ ખડબચડો છે. દૂર અને તો ગામ દૂર છે, તો અહીંયા આપણે વાક્ય લખીશું ગામ દૂર છે અને રસ્તો ખડબચડો છે. આ રીતના બે વાક્ય બનાવશું. ત્યારબાદ છે છત્રી અને ધોધમાર. આપણે લખીશું મે છત્રી લીધી. મે લખીશું ધોધમાર વરસાદથી બચવા મે છત્રી લીધી. હવે આ રીતના આપણે વાક્ય બનાવે છે. પરિવાર એક વાંચું છું, તળાવ અને ઊંડું આધારે વાક્ય બનાવ. ગામમાં તળાવ છે, પછી ગામમાં ઊંડું તળાવ છે, પછી દરિયો અને ઊંડો. સોમનાથમાં દરિયો છે, નીચે લખ્યું સોમનાથમાં ઊંડો દરિયો છે. પછી કૂદકા અને ઊંચા, ઉર્વીએ કૂદકા લગાવ્યા. તો અહીં આવશે ઉર્વીએ ઊંચા કૂદકા લગાવ્યા. પછી જંગલ અને ગાઢ, ગિરનારમાં જંગલ છે. તો અહીંયા નીચે લખીશું ગિરનારમાં ગાઢ જંગલ છે. પછી લાંબો અને ખૂબ, મે લાંબો અજગર જોયો. તો નીચે લખીશું મે ખૂબ લાંબો અજગર જોયો. ત્યારબાદ છે દૂર અને ગામ દૂર છે. તો નીચે આપણે વાક્ય લખીશું ગામ દૂર છે અને રસ્તો ખડબચડો છે. ત્યારબાદ છત્રી અને ધોધમાર, મે છત્રી લીધી. પછી નીચે વાક્ય આવશે ધોધમાર વરસાદથી બચવા મે છત્રી લીધી. હવે આ રીતના તમારે તમારી બુકમાં પેજ નંબર 112 ઉપર અને 113 ઉપર અહીંયા જે શબ્દ આપ્યા છે એના આધારે વાક્ય બનાવવાના છે. તો આ બુક મેં જે બોર્ડ ઉપર લખાવ્યું છે જોઈને તમારે તમારી બુકની અંદર ઉતારવાનું રહેશે. આના પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરી વાર મળીશું. થેન્ક યુ.